समाचार में आगळ वात करीए अमदावाद शहरनी, तो अमदावाद शहरनी अंदर कोरोनानी वेक्सिनेशननुं जे काम छे ते खूब पूरजोशमां चाली रह्युं छे। दर्शक मित्रों, कहेवाय छे के कोरोना सामे कोरोनाने मात आपवा माटे वेक्सिनेशन ज एकमात्र उपाय छे। रसीकरण अभियान समग्र भारतनी अंदर पूरजोशमां चाली रह्युं छे। त्यारे जो वात करीए गुजरातनी ने गुजरातमां पण वात करीए अमदावाद शहरनी, तो अमदावादमां वेक्सिनेशननुं जे काम छे ते पूरजोशमां चाली रह्युं छे। त्यारे विविध जग्याए एएमटीएस बसोमां पण वेक्सिन आपवामां आवी रही छे। त्यारे लाल दरवाजा खाते बस में वेक्सिन अपाई रही छे। महत्वनुं छे के अमदावाद शहरनी अंदर एएमसी द्वारा महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे कि जे पण कोई मुसाफर छे, जे व्यक्ति छे के जेणे वेक्सिनना डोज न लीधा होय तेमने बसनी अंदर मुसाफरी करवा देवामां नहीं आवे, तेमज जाहेर जग्याओ पर एंट्री नहीं आपवामां आवे। आ महत्वपूर्ण निर्णय एएमसी द्वारा लेवामां आव्यो छे। त्यारे जो वात करीए तो हाल अमदावाद शहरनी अंदर विविध जग्याए एएमटीएस बसोमां वेक्सिन आपवानी कामगीरी हाथ धरवामां आवी रही छे। एटले के जे पण कोई मुसाफर छे के जेणे कोरोनानी वेक्सिन नथी लीधी, तो तेमना माटे त्यां सुविधाओ उभी करवामां आवी छे अने तेमने वेक्सिन बाद ज बसनी अंदर टिकिट आपवामां आवे छे अने प्रवेश आपवामां आवे छे। तो दर्शक मित्रો, जो વાત કરીએ તો કોરોના સામે લડવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે, ત્યારે સમગ્ર ભારતની અંદર મહા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે જો વાત કરીએ ગુજરાતની ને ગુજરાતમાં પણ વાત કરીએ अमदावाद शहरनी, तो अमदावाद शहरनी अंदर वेक्सिनेशननी जे कामगीरी छे ते पूरजोशमां चाली रही छे। महत्वनुं छे के एएमसी द्वारा एक अठवाडिया पहेला महत्वपूर्ण निर्णय लेवामां आव्यो छे कि जे पण जे नागरिक छे, अमदावादी छे के जे मुसाफर छे के जेणे कोरोनानी वेक्सिन नथी लीधी, तेने बसनी अंदर जाहेर स्थळोए एंट्री आपवामां नहीं आवे। नो वेक्सिन तो नो एंट्री न्यू जे नियम छे ते एएमसी द्वारा लेवामां आव्यो छे। त्यारे महत्वनुं छे के एएमसी द्वारा हाल अमदावादनी अंदर जे वेक्सिनेशननी जे कामगीरी छे ते पण पूरजोशमां चाली रही छे। कही शकाय के हाल जो वात करीए तो पूरजोशमां जे रीते वेक्सिनेशन चाली रह्युं छे, ते रीते विविध जग्याए एएमटीएस बसोमां पण वेक्सिन आपवामां आवी रही छे। एटले के जे पण मुसाफर छे के जेणे कोरोनानी वेक्सिन नथी लीधी, तो तेमना माटे वेक्सिननी जे सुविधा छे ते बસ સ્ટોપ ઉપર જ ઉપલબ્ધ કરવામાં આવી છે કે વેક્સિન લીધા બાદ તે બસની અંદર ટિકિટ લઈને પ્રવેશી શકે છે અને મુસાફરી કરી શકે છે। તો હવે આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જી। બ્રિજેશ, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર વેક્સિનેશનની જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે એએમસી દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નો વેક્સિન તો નો એન્ટ્રી, જાહેર સ્થળો હોય કે બસ હોય। તો હાલ જો વાત કરીએ તો એએમટીએસ બસોની અંદર વેક્સિન આપવામાં આવી રહી છે, તો આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતની છે, કેવી રીતે કામગીરી થઈ રહી છે તે વિશે સમગ્ર માહિતી આપશો। જી જણાવું કે એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં એએમસી સંચાલિત તમામે તમામ જે પ્રિમાઇસિસ છે ત્યાં આગળ વેક્સિન નહીં લીધી હોય તો પ્રવેશ મળી શકશે નહીં। અગાઉ જે આજ જે નિયમ હતો તે અલગ અલગ વિવિધ ગાર્ડનોમાં પણ અમલીકરણ કરવામાં આવ્યો હતો, અને સાથે જ એએમટીએસની જે બસ સેવા છે તેમાં પણ આ જ રીતનો જે નિર્ણય છે તે ચાલુ કરવામાં આવ્યો છે। લાલ દરવાજા ખાતે અલગ અલગ વેક્સિન વધુમાં વધુ લોકો લે તે માટેના એક પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, અને સાથે જ અત્યારે જે પ્રમાણે વેક્સિનની જો વાત કરીએ તો એએમસી સંચાલિત એએમટીએસ બસો છે તેમાં પણ હવે વેક્સિનનો જે કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે। લાલ દરવાજા ખાતેના આ જે દ્રશ્યો છે ત્યાં આગળ વેક્સિનેશન કેમ્પ તરીકે એએમટીએસ બસમાં તમામે તમામ લોકોને વેક્સિન આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઉપર પણ કઈ રીતની કામગીરી થઈ રહી છે તે દેખાડવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે લોકો અહીંયા આવે અને વેક્સિન વધુમાં વધુ લે, સાથે જ મુસાફરો જ્યારે વેક્સિન લીધેલી ન હોય ત્યારે તુરંત જ તેઓ અહીંયા આવીને વેક્સિન લઈને ફરીથી મુસાફરી કરી શકે તે માટેના અલગ અલગ જે પ્રયાસ છે એએમસી દ્વારા કરવામાં આવી રહ્યા છે। અહીંયા પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એક એન્ટ્રી થતી હોય છે, અને એન્ટ્રી થયા બાદ વેક્સિનેશન જે વેક્સિન આપ લોકોને આપવામાં આવતી હોય છે। તો કહી શકાય કે અહીંયા અગાઉ અમદાવાદમાં અલગ અલગ સેન્ટરો ઉપર વેક્સિન આપવાની જે કામગીરી છે તે થતી હતી, અને સાથે જ અત્યારે હવે એએમટીએસ બસમાં પણ વેક્સિન આપવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો અહીંયા પૂછીશું, સ્ટાફને પૂછીશું કે કઈ રીતે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, સાથે જ શું કહેશો કઈ રીતની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કેટલા દિવસથી આપ અહીંયા છો અને કેટલા લોકો વેક્સિન લઈ રહ્યા છે?
અમે લોકો અહીંયાથી 10 દિવસ જેવું તો થઈ ગયું છે એએમટીએસના મતલબ જે આવે છે બધા એને આપીએ છીએ વેક્સિન. પહેલાં અમે લોકો રજીસ્ટ્રેશન કરીએ છીએ, પછી એ લોકોની એન્ટ્રી રજીસ્ટરમાં થાય છે અને પછી એક વેક્સિનેટર હોય છે એ જે વેક્સિન આપે છે. ચોક્કસ, જે પ્રમાણે તમામ જે લોકો છે તેની એન્ટ્રી પણ એએમસીના જે રેકોર્ડ્સ માટે કરવામાં આવી રહી છે, સાથે જ એએમસી દ્વારા અલગ અલગ જે કહી શકાય કે સેન્ટરો અર્બન હેલ્થ સેન્ટર છે કે પછી અલગ અલગ જે વેક્સિનેશન કેમ્પ છે ત્યાં આગળ તો વેક્સિન આપવામાં આવી જ રહી છે, અને સાથે જ એએમટીએસ અને બીઆરટીએસ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે નો વેક્સિન નો એન્ટ્રી, એટલે કે વેક્સિન લીધા વગર તમારે કોઈ પણ એએમટીએસ હોય કે બીઆરટીએસ બસ હોય તેમાં મુસાફરી નહીં કરી શકાય. તેને લઈને જ લોકોને અગવડ ન પડે તે માટેના જે પ્રયાસો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. લોકો વેક્સિન પણ લઈ રહ્યા છે અને સાથે જે પ્રમાણે અહીંયા લોકો છે તે આવી રહ્યા છે. કઈ રીતના વેક્સિનેશનનો કાર્યક્રમ છે તે અને લોકોને એક શું સંદેશ આપશો? લોકોને બસ એટલું જ આપશું કે જેમ બને એમ વેક્સિનના બંને ડોઝ એમની જે બી ટાઈમ ડ્યુરેશન છે એ પ્રમાણે પ્રોપર વેક્સિન લે, અને એવું નહીં કે વેક્સિન લીધું એટલે પતી ગયું. વેક્સિન લીધા પછી બી પ્રોપર માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, તો થર્ડ વેવને આપણે ટાળી શકીશું. ચોક્કસ, જે પ્રમાણે હજુ પાછળ જે લોકો છે તે વેક્સિન ધીરે ધીરે અહીંયા લેવા આવી રહ્યા છે, સાથે જ વેક્સિનેશન જે કાર્યક્રમ છે તે પણ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે, તે પણ દેખાડવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે અહીંયા લોકો અને ખાસ કરીને મુસાફરો વેક્સિન લેવા માટે જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે કઈ રીતની જે રજીસ્ટ્રેશન છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આખી એએમટીએસ બસમાં કરવામાં આવી રહી છે, સાથે જ બીઆરટીએસ બસમાં પણ આ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવતી હોય છે. તો કહી શકાય કે જે પ્રમાણે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસોમાં હવે વેક્સિન આપવાનું કામગીરી છે તે ચાલુ કરવામાં આવી રહી છે, અને સાથે જ જે લોકોએ વેક્સિન ન લીધી હોય તે લોકો વધુમાં વધુ લોકો વેક્સિન લે તે પ્રકારના જે પ્રયાસો છે તે એએમસી દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે, સાથે જ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની જે વ્યવસ્થા છે એએમટીએસની બસોમાં આપવાની જે આ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. લાલ દરવાજા ખાતે પણ આ જે કહી શકાય કે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સાથે જ જ્યાં પણ બસ ડેપો હોય એટલે કે વાસણા બસ ડેપો, વાડજ બસ ડેપો, રાણીપ બસ ડેપો કે જ્યાં બસો વધુ પ્રમાણમાં ઊભી રહે છે સાથે મુસાફરો ત્યાંથી વધુ અવરજવર કરતા હોય છે, તે મુસાફરોએ જો વેક્સિન ન લીધી હોય તો તે મુસાફરો વધુ વેક્સિન લે અને સાથે જ તેમને કોઈ જાતની અગવડ ન પડે તે માટે થઈને સીધી જ રીતે તે લોકો એએમટીએસની બસો જે છે તેમાં આવીને વેક્સિન લઈ રહ્યા છે. તો કહી શકાય કે કોરોનાની ત્રીજી વેવને અટકાવવા માટે વેક્સિન જ એક સહારો છે, તેને લઈને જ આ પ્રકારની જે વેક્સિનેશન કેમ્પ છે અલગ અલગ જગ્યાએ કોર્પોરેશનમાં તો કરવામાં આવી જ રહ્યા છે, અર્બન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવી રહ્યા છે, સાથે જ એએમટીએસ તેમજ જે બીઆરટીએસ બસો છે તેમાં પણ આ પ્રકારની એક વ્યવસ્થા છે તે એએમસી દ્વારા ગોઠવવામાં આવી છે, સાથે જ જે અલગ અલગ જગ્યાએ લોકો જે છે શહેરીજનો છે તે વેક્સિન વધુ લે તે પ્રકારના એએમસીના જે કહી શકાય કે પ્રયાસો છે તે એએમસીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને સાથે રજીસ્ટ્રેશન જે કહી શકાય કે રજીસ્ટ્રેશનની પણ અહીંયા એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ઓન સ્પોટ રજીસ્ટ્રેશન પણ લોકોનું કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેમને વેક્સિનેશન પણ અહીંયા આપવામાં આવી રહી છે. તો એએમસીના જે પ્રયાસો છે જે અત્યારે વધુમાં વધુ લોકો વેક્સિન લે અને સંપૂર્ણ રીતે શહેરમાં વેક્સિનેશન થાય તે પ્રકારના જે પ્રયાસો છે એએમટીએસ બસમાં પણ અત્યારે કરવામાં આવી રહ્યા છે, અને એએમટીએસ બસ ખાતે પણ અત્યારે વેક્સિન આપવામાં આવી રહી છે. જી જી બ્રિજેશ, અમદાવાદ શહેરની અંદર એએમટીએસ બસોની અંદર જે વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે તે સમગ્ર માહિતી લઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે દ્વારા આપને લાઈવ દ્રશ્ય બતાવવામાં આવ્યા તે રીતે અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે એએમટીએસ બસની અંદર કોરોનાની વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે વિવિધ જગ્યાએ એએમટીએસ બસોની અંદર લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો